नमस्कार मित्रों, अत्यारना ताजा अने महत्वना शैक्षणिक समाचार विद्यार्थियों माटे अने मोटो झटको। गुजरात में सौथी मोटू एलान प्रसंग में जमणवार में बाळकों ना मौत जेवा समाचार जाणता पहला तमे जो चेनल में नवा हो तो खास मित्रों आपी चेनल ने फटाफट सब्सक्राइब कर लेजो, कारण के रोजना ताजा अने अगत्यना शैक्षणिक समाचारों आखो दिवसना समयसर अमे तमने पहोंचाडता रहीशुं। वीडियो गमे तो लाइक कर देजो अने वधु ने वधु तमारा मित्रों ने मोकली आपजो। सौ प्रथम गुजरात में दिवाळी पहला थशे मोटू एलान। गुजरात ने हिमाचल प्रदेश में आ वर्षना अंत सुधी में विधानसभा की चूंटनी योजाशे, त्यारे सूत्रों द्वारा मळती माहिती मुजब 15 ऑक्टोबर सुधी विधानसभा की चूंटनी एलान थई शके छे। उपरांत नवेम्बर में मतदान आयोजन थई शके छे, डिसेम्बर में परिणाम आवशे तेवा केन्द्रीय चूंटनी पंचनी तैयारी संकेत मळ्या छे। आगळना महत्वना समाचार, तमिलनाडुना तिरुपुर में फूड पॉइजनिंग ने कारणे 3 बाळकोना मोत थया छे, ज्यारे 11 बाळकोनी खानगी हॉस्पिटल में सारवार चाली रही छे। मळती माहिती मुजब बुधवारे रात्रे बाळकोए रसम भात खाधा हता, त्यार थोड़ा कलाक बाद 14 બાળકોની તબિયત લથડી હતી, કેટલાકને ઉલટી થઈ તો કેટલાક બેહોશ થઈ ગયા હતા। હાલત બગડતી જોઈને બાળકોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ભારતને મોટો ઝટકો। હવે વર્લ્ડ બેંકે ચાલુ નાણાકીય વર્ષ 22-23 માં દેશના આર્થિક વિકાસના દરમાં અંદાજમાં ઘટાડો કર્યો છે। વર્લ્ડ બેંક મુજબ આ વર્ષે ભારતનો જીડીપી 6.5% રહેવાનો અંદાજ છે। આ પહેલા જૂન 2022માં વિશ્વ બેંકે જીડીપી 7.5% રહેવાનું અનુમાન લગાવ્યું હતું। ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંકની બેઠક પહેલા સાઉથ એશિયા ઇકોનોમિક ફોક્સ રિપોર્ટ જાહેર થયો છે, જેમાં વર્લ્ડ બેંકે આ વાતો જણાવી છે। ત્યારબાદ પેટ્રોલ ડીઝલના ભાવને લઈને આવ્યા મોટા સમાચાર। આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો વધી રહી છે। આ દરમિયાન ઓઇલ કંપનીએ પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે। દેશના કેટલાક રાજ્યોમાં ઇંધણના ભાવમાં વધઘટ જણાઈ રહી છે। છત્તીસગઢમાં પેટ્રોલ અને ડીઝલમાં 40 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું છે, તો ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ 21 પૈસા અને ઝારખંડમાં 26 પૈસા મોંઘું થયું છે। જો બિહારની રાજધાની પટનાની વાત કરીએ તો પેટ્રોલ 30 પૈસા અને ડીઝલ 28 પૈસા સસ્તું થયું છે। આગળના શૈક્ષણિક સમાચાર, તમામ વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઈન। ભારતમાં આવેલા કેનેડિયન હાઈ કમિશને વિદ્યાર્થીઓને કેનેડામાં અભ્યાસની સાથે કામ કરવા અંગે મહત્વની જાણકારી આપી છે અને જણાવ્યું છે કે જો તમે આ શિયાળામાં કેનેડા જઈ રહ્યા છો તો એક બોર્ડર સર્વિસ ઓફિસર તમારા ડોક્યુમેન્ટનો રિવ્યૂ કરશે। તમારા DLIને તમને થોડા મોડા આવવાની મંજૂરી આપેલી છે કે તેમને મેડલ મળ્યું છે તે સાબિત કરવા માટેના ડોક્યુમેન્ટ દર્શાવવા માટે તૈયાર રહો।